કેમ છો બાલ દોસ્તો? મજામાં ને? મજામાં જ હશો. ઇનોવેટિવ સ્કૂલ આપ સૌનું સ્વાગત કરે છે. આજે આપણે સામાન્ય જ્ઞાનમાં શાકભાજી વિશે માહિતી મેળવીશું. જો બેટા, શાકભાજી તો આપણે રોજ ખાવાના જ હોય છે, અને શાકભાજી ખાવા તે પણ રોજ. આ વાત સાંભળીને કદાચ બોરિંગ લાગે, પણ મોટા ભાગના લોકોને દુનિયાના તમામ જાણીતા ડોક્ટર અને હેલ્થ ડાયટિશિયન આમ જ કહે છે. કારણ કે શાકભાજી તમારા શરીરને યોગ્ય પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન્સ આપે છે. તો ચાલો આપણે વધુ જાણીએ શાકભાજી વિશે. હા, આ શું છે? આ છે લાલ રંગના સુંદર ટામેટા. ટામેટા આપણા ભોજનનો મહત્વનો હિસ્સો છે. ટામેટાને સલાડના રૂપમાં, શાકભાજી સ્વરૂપે, તેનો સૂપ, જ્યુસ બનાવીને પણ ઉપયોગમાં લઈ શકાય છે. તેમાંથી વિટામિન એ, બી તથા સી ત્રણેય મળે છે. ટામેટામાં પોષક તત્વો પુષ્કળ હોવાથી શાકભાજી તેમજ ફળ તરીકે શ્રેષ્ઠ ગણાય છે. વાહ, આ તો જુઓ બાળકો, લીલા લીલા મસ્ત મજાના પાંદવાળી કોથમીર છે. મોના બગાડો હો, આટલી સરસ કોથમીર જોઈને. બાળકો, તમારા મમ્મી કહેતા હતા કે તમે કોથમીર ખાતા નથી, પણ આજે હું તમને કોથમીરની એવી સરસ વાત કહીશ કે તમે તો આજ નહીં, બલકે અત્યારથી જ કોથમીર ખાવા લાગશો. કોથમીર આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કોથમીરના પાણીમાં બહોળી માત્રામાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી અને મેગ્નેશિયમ જોવા મળે છે, જે અનેક રોગોને આપણા શરીરથી દૂર રાખે છે. કોથમીરનો જ્યુસ પીવાથી ચશ્માના નંબર ઉતરી જાય. બોલો, હવે કોથમીર ખાશો ને? આ છે પાંદડાવાળું કોબી. કોબીજનો ઉપયોગ મોટે ભાગે શાક બનાવવામાં કરીએ છીએ. આમાં ઘણા બધા રોગોને નષ્ટ કરવાની ક્ષમતા રહેલી છે. કોબીજમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન ભરપૂર માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત આમાં વિટામિન એ, બી, સી, આયોડિન અને પોટેશિયમ પણ રહેલું હોય છે. જો એમાંથી ઘણી વાનગી બને છે, પણ આ કોબીજ મંચુરિયન અને કોબીજના વડા એ તો બાળકોને ખૂબ જ પ્રિય છે. ગમે છે ને તમને? ભાવે છે ને ટેસ્ટી ટેસ્ટી મંચુરિયન ને વડા? તો મમ્મીને કહેજો, બનાવી દેશે તમને. રીંગણા, અરે અરે, આ બીજું એક તમારું નાપસંદ શાક. રીંગણા અનેક પ્રકારના જોવા મળે છે. નાના, મોટા, જાંબલી, ગ્રીન છે ને, આ ફોટામાં જુઓ તમે છે ને, ઓળાના રીંગણા અને શાકના રીંગણા અને ભરવાના રીંગણા અને બરાબર ને, ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ હોવાથી ઘણા લોકો ખાસ ખોરાકમાં તેને સ્થાન આપે છે. રીંગણામાં વધારે માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય. શું હોય? એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે. રીંગણાના નિયમિત સેવનથી કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઓછું કરી શકાય છે. રીંગણામાં વધારે માત્રામાં વિટામિન સી મળી આવે છે, કે જે ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. રીંગણાના તો વિવિધ શાક બને છે હો, બરાબર ને? જો છે ને, આ બટકા શાક છે, ભરેલું શાક છે હે, અને કાઠિયાવાડી ઓળો રોટલા તો ખૂબ જ ફેમસ છે, ખૂબ પ્રખ્યાત છે. તમને ભાવે છે ને? મમ્મી બનાવે છે ને ઓળો રોટલા, બરાબર ને? આ શું છે? વાહ, આ છે બધી વાનગીને સ્વાદ આપનાર મોટા ભાગના લોકોની પ્રિય પ્રિય ડુંગળી. ડુંગળી દરેક વાનગીમાં ઉપયોગમાં લેવાય છે. ઉપરાંત કાચી ડુંગળી સલાડમાં પણ ખવાય છે. ડુંગળીની પણ અનેક વાનગી બને છે હો. જો ઓનિયન રિંગ છે ને, આ ચિત્રમાં બતાવી છે, ઓનિયન રિંગ, પકોડા, અરે વાહ, એ તો બાળકોની ફેવરિટ વાનગી છે. ડુંગળીના ફાયદા પણ ઘણા બધા છે. ડુંગળી લોહીની ગાંઠને ઓગાળે છે, પાચન શક્તિ અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તો ડુંગળી ખાજો હો. હા, જુઓ, આ છે ટિંડોળા. ટિંડોળાનું શાક સંભારો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે હો. જો આ શાક છે, આ સંભારો છે, ચિત્રમાં બતાવ્યા છે ને હે. આ ઉપરાંત ભરેલા ટિંડોળા કે પછી ફ્રાય ટિંડોળાનું શાક પણ ઘણા લોકો બનાવે છે હો. ઘણી બધી બીમારીઓનો દુશ્મન છે આ ટિંડોળા.
આ ટીંડોળા છે તેની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ તત્વોના લીધે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં ઘણા બધા વિટામિન, મિનરલ્સ, ફાઈબર, પોટેશિયમ રહેલા છે. તેની અંદર બીટા કેરોટિન હોય છે જે હાર્ટના રોગો માટે ખૂબ જ મહત્વનું છે. હું બીટા કેરાટીન, શું કીધું? બીટા કેરાટીન. આ છે વટાણા, તેમાંથી લીલા લીલા એક સરખા દાણા નીકળે છે. આ શાક શિયાળાની ઋતુમાં વધુ આવે છે. વટાણા ખૂબ જ પૌષ્ટિક હોય છે કેમ કે તેમાં ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ ખૂબ પ્રમાણમાં મળી આવે છે. જાણકારોના મત મુજબ વટાણામાં હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ સામે લડવાની શક્તિ છે. વટાણામાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા મિનરલ્સ મળી આવે છે. વટાણાની વાનગીઓ પણ ખૂબ સરસ બને હો. જો આ શું છે? વટાણાનો સૂપ, પછી પીસ પુલાવ કહીએ ને આપણે, વટાણાનો પુલાવ, પછી આહા આ તો પનીર મટર, અરે વાહ પનીર મટર છે, પછી આલુ મટર છે. આ બધી વાનગીઓ ઘણા લોકો પસંદ કરે છે. તમને લોકોને પણ આમાંથી ઘણી વાનગી ભાવતી હશે. નહીંતર પણ હવે આવી વાનગીઓ મમ્મીને બનાવવાનું કહેજો અને ખાજો હો શાકભાજી. આ છે લીંબુ. લીંબુનો આકાર ગોળ હોય છે અને તેને કાપવાથી રસ નીકળે છે. લીંબુ વાનગીઓમાં સ્વાદ વધારવામાં કામ આવે છે. લીંબુનું સેવન ખૂબ ફાયદાકારક છે. લીંબુમાં બાયોફ્લેવોનોઇડ્સ, વિટામિન સી અને ફાઇટોન્યુટ્રિયન્ટ્સ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે. રોજ લીંબુનું સેવન શરીર માટે હિતાવહ છે. શરદી કફમાં લીંબુનું પાણી અક્સિર છે, કોરોના સામે રક્ષણ આપે છે. તમે સાંભળ્યું હશે ને મમ્મી કહેતા હશે, ચાલો બેટા લીંબુ પી લ્યો, બરાબર ને? અને લીંબુની તો અનેક વાનગી બને છે. જો એક તો છે સૌનું ફેવરિટ હિટ સુપર હિટ લીંબુ શરબત, હમણાં તમે જોયું ને, જો આમાં છે ને ગ્લાસમાં કેટલું સરસ લાગે છે નહીં, એ છે લીંબુ શરબત, લેમન જ્યુસ. પછી બીજું શું બને તો કે લેમન રાઈસ, પછી લીંબુનું અથાણું, એ તો બધાના ઘરે લગભગ હોય જ. લીંબુનું અથાણું ઘણા બધા બનાવે છે. પછી તમને ખબર છે બાલમિત્રો, આ લેમન કેક છે એ પણ બને, અને લેમન કોરિએન્ડર સૂપ, એ તો ખૂબ જ સારું. એટલે આમ લીંબુ એક અને તેના ફાયદા અનેક છે. તો લીંબુ રોજ પીજો હો, લીંબુનો ઉપયોગ કરજો હો. પછી આ શું છે તો કે ભીંડો. ભીંડા એક એવું શાક છે જેને દરેક લોકો પ્રેમથી ખાય છે. ભીંડાનું શાક લગભગ બધા પસંદ કરે છે. જી હા, સ્વાદથી ભરપૂર એવા ભીંડામાં એવા ઘણા ગુણ છે જે બીજા કોઈ શાકમાં નથી, અને આ જ કારણથી ભીંડા મોટી મોટી બીમારીઓમાં પણ બચાવે છે. ભીંડામાં ડાયટરી ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ રાખવાનું કામ કરે છે. ભીંડામાં વિટામિન એ અને બીટા કેરોટિન જેવા પોષક તત્વો છે. ભીંડામાં ભરપૂર માત્રામાં વિટામિન બી નાઇન અને ફોલિક એસિડ હોય. બોલો ખબર છે તમને શું હોય? હે વિટામિનમાં શું હોય? એમાં વિટામિન બી નાઇન અને ફોલિક એસિડ. જો આ ભીંડા બટેટાનું શાક, આ ભરેલા ભીંડાનું શાક ઘરે મમ્મી કરતા હશે ને, દહીંનું, દહીંવાળું શાક કરતા હોય ભીંડાનું ભરેલું, હે તો તમને બહુ ભાવતું હોય, હે ને? મને પણ ભાવ્યો ભીંડો. જો અરે આ તો તમારા બધાની ફેવરિટ બટેટા, આ શાક બધાનું ફેવરિટ છે બટેટા. બટેટા કોને પ્રિય ન હોય? ઇન્ડિયન ફૂડમાં બટેટા છે ને, હે એ ખૂબ જ અગત્યના છે. કોઈ પણ શાક હોય તેમાં બટેટા મિક્સ કરવામાં આવે છે. બટેટા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે જેને આપણું શરીર આસાનીથી પચાવી શકે છે. બટેટા ખાવામાં પણ છે ને આપણે બધા એક મોટી ભૂલ કરીએ છીએ હો દોસ્તો, કે આપણે તેની છાલ ઉતારી નાખીએ છીએ. છાલ ન ઉતારાય, કારણ કે બટેટાની છાલમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય. આથી તેને છે ને છાલ સાથે જ ખાવા જોઈએ. કે જો હું મમ્મીને કે બટેટાનું શાક કરો પણ છાલવાળું, બટેટાની ચિપ્સ કરો પણ છાલવાળી, બરાબર ને? હે તો બટેટાની ચિપ્સ, વેફર્સ, ભજીયા, પછી જીરા આલુ, પોટેટો પુલાવ, આ બાળકોની
પ્રિય વાનગી છે. જોજો ને આ ચિત્રોમાં હે, તમને મોઢામાં પાણી આવી ગયું હશે અને આજે કહેશો જ મમ્મીને કે ચાલો ચાલો મમ્મી પોટેટો પુલાવ બનાવો, ભજીયા બનાવો, હે ને હે. પણ એમ ન કહેતા હો કે મને બટેટાની વેફર 12 પેકેટ લઈ દો, એમ ના કહેતા હો. એના કરતાં ઘરે મમ્મી તમને સરસ મજાની બનાવી દેશે હો બેટા. હા, આ શું છે? તો કે કાકડી. કાકડી તો બધા ખાતા હશો ને સલાડમાં, ખૂબ સારી હો. કાકડીમાં પણ કેટલા પ્રકાર જોવા મળે છે જો આ ફોટામાં જ બતાવ્યા છે આપણને હે. કાકડીમાં ઘણા બધા પ્રકાર જોવા મળે છે. લીલા રંગની આ કાકડીનું સેવન ગરમીની ઋતુમાં ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. કાકડી આપણે રોજ બરોજ અલગ અલગ રીતે ખાતા હોઈએ છીએ. કાકડીના સેવનથી ઘણી બધી બીમારી દૂર થઈ જાય. બોલો, દેશી કાકડી અને ખીરા કાકડી આ બંને પ્રકારની કાકડી જોવા મળે છે ને. તમે એના ઘણીવાર સલાડમાં આવા નાના નાના પીસ કરશો, ઘણીવાર આવા ગોળ ગોળ એના ટુકડા કરીને સલાડમાં ખાતા હોય હે, તો કાકડીનું સલાડ બને, સેન્ડવિચ બને હે, જ્યુસ બને. અરે વાહ, આ તો સરસ સરસ હો. તો તમે કાકડીનું જ્યુસ બનાવીને પીજો અને સલાડમાં ખાજો. આ શું છે હે? કારેલા. હે, કારેલા જોઈએ ને? એ એ ઉભા રે ઉભા રે, અટી જાઓ માં. ચલો ચલો, કારેલા તો ખૂબ સારા બેટા. તમને કેમ બાળકો, પેલું ગીત યાદ આવી ગયું ને હે? આ કારેલા જોઈએ ને? આવરે વરસાદ દે બરિયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. હા, જો બધા બોલ્યા મારી સાથે, પણ કારેલાનું શાક કોને ભાવે? આવું કહી આ બાલ દોસ્તો નાકનું ટીચકું ચડાવે છે. ન ભાવે કારેલાનું શાક, કોને ભાવે એમ. પણ તમને ખ્યાલ છે કે કારેલા કેટલા ફાયદાકારક છે? કારેલા રસોઈ ઘરની મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધિ છે બેટા. હા, હવે દવા ખાવી એના કરતાં કારેલા ખાવા સારા. ડૉક્ટર પાસે જઈ અને ઇન્જેક્શન મરાવવું એના કરતાં શાકભાજી ખાવા સારા. કારેલામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ, બી અને સી રહેલા છે. આ સિવાય કેરોટીન, બીટા કેરોટીન, હા, આયર્ન, ઝીંક, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા ફ્લેવોનોઇડ્સ પણ હોય છે. તમને ભાવે ને હે કારેલા? ભાવે હો, સરસ મજાનું શાક મમ્મી બનાવી દેશે એટલે ભાવશે. જોકે આ સ્વાદમાં કડવા અને આંખોને નથી ગમતા, પણ દરરોજ દરરોજ એક ગ્લાસ કારેલાનું જ્યુસ પીવાથી બહુ બધી સ્વાસ્થ્યની સમસ્યાઓ દૂર થાય છે. જો આ ચિત્રમાં કેવો સરસ જ્યુસ લાગે છે, જોઈને પીવાનું મન થઈ જાય. અને કારેલાનું શાક જો મમ્મી આવું સરસ બનાવી દેશે હો. આ ઉપરાંત કાજુ કારેલાનું શાક થાય, ભરેલા કારેલાનું શાક થાય, એ તમને મમ્મી સરસ મજાનું બનાવી દેશે હો. અને તમે બધા કારેલા ખાજો, આપણે ડૉક્ટર પાસે જવું નથી, ઓકે? હવે પછીનું કયું શાક છે? ચાલો ચાલો જોઈએ. આ છે ગુવાર. હે, ગુવાર જોયો છે ને તમે? હે, તમે મમ્મીને ઘણીવાર ગુવાર બીટવામાં મદદ કરતા હોય ને હે. તો આ છે ગુવાર. ગુવાર બટેટાનું શાક, ગુવાર ઢોકળીનું શાક તમે ઘણીવાર ખાધું હશે બરાબર ને. ગુવાર ખાવાના અધો ધોધો ફાયદા. ગુવાર છે બધા રોગોની દવા. ગુવારમાં શું હોય ખબર છે? ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, મિનરલ અને ફોસ્ફરસ સારી માત્રામાં હોય છે. દોસ્તો, આ છે તીખું તીખું મરચું. ના ના હો, એવું નથી, મરચા મોળા પણ હોય છે. મરચા તો બાલ દોસ્તો ઘણી પ્રકારના હોય, ખાલી કંઈ તીખા જ હોય ને ગ્રીન જ હોય એવું નથી. જો આમાં કેટલા બધા બતાવ્યા છે ખબર છે તમને? આ લીલા મરચા, આ લાલ મરચા હે. આ ઉપરાંત અત્યારે તો માર્કેટમાં આવા કેપ્સિકમ પણ જોવા મળે છે અલગ અલગ કલર્સના હે. મમ્મી ઘણીવાર ઉપયોગ કરે છે ને અમુક વાનગીઓમાં આવા રંગબેરંગી કેપ્સિકમનો, આવા કેપ્સિકમ પણ જોવા મળે છે. મરચા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને દરરોજ એક મરચું ખાવાથી તમે હેલ્ધી રહેશો. મરચા ખાવાના છે અનેક લાભ, પેટ અને ચહેરો કરશે સાફ. શું બોલે હું? એ મરચા ખાવાના છે અનેક લાભ, પેટ અને ચહેરો કરશે સાફ.
મરચાની અંદર બાળદોસ્તો ભરપૂર માત્રામાં વિટામિન એ બી સિક્સ આયરન કોપર પોટેશિયમ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હોય છે. આ ઉપરાંત તેની અંદર બીટા કેરોટીન ક્રિપ્ટો કસાન્થિન લુટેન જેવા તત્વો હોય છે. મરચામાંથી બનતી વાનગી જોવી છે આપણે? હે, ઘણી બધી બને છે હો, આમ તો તમને ખબર જ છે. પણ જો મરચાનું ઓથાણું રાઈવાળું કરે ને મમ્મી ઘણી વાર, હે, પછી ગાજર મરચાનું ઓથાણું કરે, હે, ગાજર મરચાનો સંભારો કરે, પછી આ ભરેલા મરચાનું શાક, પછી મરચાના ભજીયા તો બધાને ભાવે છે, મને ખબર છે. હે, તમે કહેતા હો ઘણી વાર મમ્મી ભજીયા બનાવ, મમ્મી ભરેલા મરચાના બનાવજો ને, કાં તમે ઘણી વાર તમારા પપ્પાને કહેતા સાંભળ્યા હોય કે ભરેલા મરચાના ભજીયા બનાવજો, તો એ ખરેખર ખૂબ જ સરસ થાય છે. આ ચીલી ચીઝ ટોસ્ટ એ તમને ભાવતા હોય છે હો, ચીલી પનીર, અરે વાહ, આ તો બહુ ટેસ્ટી લાગે હો, તમે ઘણી વાર ખાવ છો મને ખ્યાલ છે. આ છે કેપ્સિકમ રિંગ અને આ કેપ્સિકમ પુલાવ અને પનીર કેપ્સિકમની સબ્જી તો બધાને ગમે છે હો, મને ખબર છે. હા, ખૂબ જ સરસ અને લિજ્જતદાર બને આ મરચાં અને કેપ્સિકમની વસ્તુઓ. આ છે લીલી લીલી ચોળીની શીંગ. આપ સૌએ ચોળી બટેટાનું શાક તો ખાધું જ હશે અને છોલે ચોળીનું સલાડ પણ બને છે, ખબર છે? જો બાલ દોસ્તો, આ ચિત્રમાં આપ્યું છે, આ ચોળી બટેટાનું શાક તમે ખાઓ છો એવું, અને આ છે છોલે ચોળીનું સલાડ. પછી તેમાં ડુંગળીને એવું નાખીએ ને, એટલે ખૂબ સરસ ટેસ્ટી લાગે. અને ચોળી છે ને એ આખા દેશમાં ખવાય છે, પણ તેનું મૂળ વતન કયું છે ખબર છે? મધ્ય આફ્રિકા છે. ચોળી ભારે, મધુર, તુરા, સ્વાદિષ્ટ, રુચિકર્તા અને તૃપ્તિકારક છે. ચહેરો ઉજળો થાય છે અને મંદાગ્નિમાં ચોળાનું સૂપ પીવાથી ફાયદો થાય છે. તો ચોળી ખાજો હો, ચોળી બટેટાનું શાક ને બધું જ ખાવાનું છે હો. હા, આ જુઓ તો દોસ્તો, આ શું છે? હે, ગુણકારી શાકભાજી પાલકની ભાજી. હે, ગુણકારી શાકભાજી પાલકની ભાજી. પાલક એવી પાંદડાવાળી શાકભાજી છે કે જેને મોટા વડીલોથી લઈ અને બાળકો પણ ખાય છે. લીલી શાકભાજી હોવાથી આ શાક પોષક તત્વોથી ભરપૂર છે. આ એક એવી શાકભાજી છે કે જેને આપણે કોઈ પણ રૂપમાં ખાઈ શકીએ છીએ. પછી ભલે ને તે સૂપના રૂપમાં હોય કે રોટલીની સાથે શાકભાજીના રૂપમાં. આ શાકભાજીની આ એક ખૂબી એ પણ છે કે તેને વધારે કરીને બીજા શાકભાજીની સાથે મેળવીને બનાવવામાં આવે છે, જેમ કે પાલક પનીર, આલુ પાલક વગેરે, તેનું સૂપ અને જ્યુસ પણ બનાવવામાં આવે છે. પાલકનું સેવન તો ખૂબ જ ફાયદાકારક છે, તેમાં ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. બાળકો, આ છે ગાજર. ગાજર ખાવાથી ગોળા જેવી તાકાત આવી જાય. તમે છે ને રોજ ગાજર ખાઓ, પછી તમે દિવાલમાં પગ પછાડો ને તો દિવાલ તૂટી જાય, એટલી તાકાત આવી જાય હો. પણ ગાજર રોજ એક ખાવાનું. ગાજર ખૂબ જ શક્તિ આપે છે. ગાજર છે ને હે એ એટલું શક્તિશાળી છે કે ન પૂછો વાત. શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે ગાજર. ગાજરમાં ઘણા બધા સ્વાસ્થ્ય સંબંધી ગુણો રહેલા છે. તમે આનું સેવન છે ને જ્યુસ બનાવીને કે સલાડમાં નાખીને પણ કરી શકો છો. જો જ્યુસ બનાવીને સલાડમાં નાખીને હે કોઈ પણ રીતે કરી શકાય, એનો સંભારો પણ થાય ને. હે, ગાજરનો હલવો તો બધાને બહુ ભાવે છે મને ખબર છે, અને ગાજરનો સૂપ તો ટપ ટપ બધા પી જાય છે. મીઠો મીઠો હલવો, વાહ વાહ વાહ, આ તો બહુ મજા આવે. એવી રીતે પણ ગાજર ખવાય હો બેટા. હે, ગાજરનું સેવન છે ને હે એ ખરેખર તમારે કરવું જ જોઈએ. તમને ફક્ત સફરજન જ નહીં, ગાજર પણ દવાખાનાથી દૂર રાખે છે. ગાજરમાં વિટામિન, ખનિજ, કેલ્શિયમ હોય છે. આમાં મુખ્યત્વે વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તો ગાજર ખાજો હું હવે, રોજનું એક ગાજર ખાવાનું. જો બાલ દોસ્તો, આ છે કેવડું મોટું ફૂલ. હે, બરાબર ને, તમને એમ થતું હશે અવડું મોટું ફૂલ, પણ તમને ખ્યાલ જ છે આ છે ફ્લાવર.
ફ્લાવરનું શાક તો તમે ઘણી વાર ખાધું છે ને હે. ફ્લાવરમાં ફાઈબર, વિટામિન, એન્ટીઓક્સિડન્ટ અને મિનરલ્સ, મેગ્નેશિયમ, તાંબુ, આયરન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો રહેલા હોય છે. હે, ફ્લાવરનું તમે શાક પણ ખાતા હશો જો આવું, અને ફ્લાવરનું સૂપ પણ બનાવીને પી શકાય છે. હે, એટલે ફ્લાવર તો ખાવાનું જ. આ છે દૂધી. બાળકો, તમે દૂધીનો હલવો હલવો ખાધો છે ને? દૂધીનો હલવો, હે હે, દૂધીનો હલવો, દૂધી ચણા દાળનું કે દૂધી બટેટાનું શાક ખાધું હશે. આમાં કેટલો સરસ લાગે ચિત્રમાં જો, દૂધીનો હલવો. હે, ન ખાતા હોય તો હવે ખાજો. હો, દૂધીનો હલવો ખૂબ જ સારો. હે, દૂધી ચણા દાળનું શાક પણ સરસ, બરાબર ને? હે, અને દૂધીનું જ્યુસ પણ પીધું હશે, પણ પીજો. ન પીધું હોય તો હવે પીજો. દૂધીનું જ્યુસ પણ ખૂબ જ ફાયદાકારક છે. દૂધી શરીરમાં લોહી વધારે છે અને શક્તિ આપે છે. તે તમારા શરીરમાં વિટામિન બી, વિટામિન સી, આયરન અને સોડિયમની ઉણપને પૂરી કરે છે. તમને ભાવે ને? હે, ન ભાવે તો એ ખાવાનું, હો, બરાબર ને? એ ઉપરાંત બીજા ઘણા બધા શાકભાજી છે. આ છે કંટોલા, પછી વાલોડ. વાલોડનું શાક ખાવ છો ને? પણ ખાજો, એમાં પણ ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે. આ શું છે? તો કે લીલું લીલું ફ્લાવર. અરે બેટા, એને કહેવાય બ્રોકોલી. આ પણ ખૂબ સરસ શાકભાજી છે. અને આ લસણ, લસણને તો બધા ઓળખે જ. લીલી ડુંગળી, પરવળ, બીટ અને આદું તો અત્યારે ખૂબ જ ફાયદાકારક છે. હું જમવામાં આદું હળદર તો ખાવાના જ, ભૂલવાનું જ નહીં. અને બીટનું સલાડ, બીટ, કાકડી, ટમેટા એનું સલાડ બનાવીને ખાશો તો ખૂબ ફાયદાકારક છે. આ છે પપૈયા, કાચા પપૈયા અને આ કાચા ટમેટા. હે હે, એમ કાચા પપૈયાનું સલાડ પણ થાય, સંભારો પણ થાય. તમે ગાંઠિયામાં પપૈયાનો સંભારો ખાવ છો ને, યાદ આવ્યું? હે, અને કાચા ટમેટાનું ભરેલું શાક પણ ખૂબ સરસ બને છે બેટા. તો આ બધા શાકભાજી કેટલા સરસ લાગે છે જો. હે, પણ જેટલા શાકભાજી સરસ લાગે છે ને, તમે પણ એટલા જ સરસ થઈ જશો. હે, સરગવાની શીંગ ને કોબીજ ને મૂળા ને કાકડી ને, હા, તમે જો આ બાળકોની જેમ તમે પણ ખાજો. હો, શાકભાજી કેટલા હોંશથી ખાય છે જોઈ. તમારી જેમ જ આ જ રીતે ખાવાનું છે અને મસ્ત મસ્ત રહેવાનું છે. તમે જો આવી રીતે મોજમાં રહેશો તો બધાને મજા આવશે અને શાકભાજી પણ મોજથી જ તમારી પાસે આવે છે. જો કેવું જુએ છે તમારી સામે, હે હે, એમ કહે છે કે ચાલો ચાલો મને ખાઓ અને તંદુરસ્ત રહો. શાકભાજી એમ કહે છે, હા. તો તમે પણ પ્રેમથી શાકભાજી ખાવા માંડો. પછી તમે એમ કહો, મમાને મમા, બસ હવે શાક ચાજુ ન આપતા. પણ બેટા, શાક તો ખાવું જ જોઈએ, સલાડ પણ ખાવું જોઈએ. હે, તો ભૂલવાનું નથી. ઓકે, થેન્ક યુ બાલ દોસ્તો, સી યુ સૂન. તમે ઝડપથી આવજો હો સ્કૂલે. સ્કૂલ તમારી રાહ જોવે છે બેટા. આવજો.